ચાલો હવે આપણે આજે અવાજ બરોબર કમ્પ્લીટ છે ને ક્લિયર છે ઓકે ચાલો સરસ આજે આપણે કેમિકલ થર્મોડાયનેમિક્સ છે છે એ થર્મોડા ઉષ્માગતિ ઓકે ચાલો ઉષ્માગતિ શાસ્ત્ર આપણે જોવાનું છે દીકરા તો ઉષ્માગતિ શાસ્ત્ર છે એમાં આપણે એની માહિતી થોડીક લઈએ એટલે પહેલી જ વસ્તુ કે જેમાં ઉષ્માનો ફેરફાર હશે જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા એ જે ઉર્જા સાથે સંકળાયેલી હશે કદાચ એ ઉર્જા મુક્ત કરતી હશે અથવા ઉર્જા મેળવતી હશે એટલે કે કદાચ ક્ષેપક પ્રક્રિયા હોય કે શોષક પ્રક્રિયા કે જેનો સંબંધ છે જે રાસાયણિક પ્રક્રિયાનો છે ઉષ્માગતિ શાસ્ત્ર સાથે જોડાયેલો હશે એને ઉષ્મા થર્મોડાયનેમિક્સ કહેવાશે બરાબર છે એના અમુક ફાયદાઓ છે કે તેનાથી ઉષ્માગતિ શાસ્ત્ર છે એ નિયમની વિશે માહિતી મળે છે બીજું કે પરિસ્થિતિ આપમેળે થશે કે નહીં થાય એના વિશે અને ઉર્જાના ફેરફાર તમે જાણી શકો બરોબર અહીંયા તમે શું કરી શકો કે એનો જે ઉર્જાનો ફેરફાર છે ઉર્જાના ફેરફાર વિશે માહિતી અમુક મર્યાદા પદાર્થના જથ્થા માટે તાપમાન દબાણ કદ વગેરેના ગુણધર્મોમાં અભ્યાસ કરવામાં આવે અણુ કે પરમાણુ માટે અભ્યાસ કરી શકાતો નથી એટલે કે કહી શકે કે વધુ માત્રામાં જો કોઈ પણ સંયોજન દાખલા તરીકે એ છે તો એનો જે પરમાણુ હોય એ વન ને એ ટુ તો આના વિશે કોઈ માહિતી ના મળે પણ એ વિશે સંપૂર્ણ માહિતી મળી જાય ઉષ્માગતિ વિશે ઓકે ચાલો એટલે કે એટલે થર્મોડાઇનેમિક્સ છે એ માક્રોસ્કોપિક છે માઇક્રોસ્કોપિક નથી દર્શી એને ગુજરાતીમાં કહેવાશે પરંતુ સ્થૂળદર્શી વિશે સંપૂર્ણ માહિતી તેમાં મળે છે હવે એમાં અમુક અગત્યના પ્રકારો છે એમાંથી છે પ્રણાલી પ્રણાલી એટલે કે વિશ્વનો એક ચોક્કસ ભાગ અથવા પદાર્થ જેનો એક ચોક્કસ જથ્થો તેની ઉપર પ્રયોગ કરવામાં આવે તેને શું કહેવાશે પ્રણાલી કહેવાય એટલે કે વિશ્વ ઇઝ ઇક્વલ ટુ પ્રણાલી પ્લસ પર્યાવરણ હવે દાખલા તરીકે તમે એક પ્રણાલી છો તો તમારી આજુબાજુ હવે કઈ નથી ખાલી તમે છો ને બાકી શું છે આજુબાજુ સર આજુબાજુ પર્યાવરણ છે તો આ તમારું બે નું મિશ્રણ થઈને શું બને સર વિશ્વ બને ઓકે એટલે આપણને ખબર છે પ્રણાલીની સાપેક્ષમાં પર્યાવરણ ખૂબ મોટું હોય એટલે આથી પ્રણાલીમાં થતો નાના મોટો કોઈ ફેરફાર હોઈ શકે પરંતુ પર્યાવરણમાં થતો ફેરફાર ખૂબ કેવો હોઈ શકે મોટો હોય છે કે પ્રણાલીમાં થતો ફેરફાર ખૂબ મોટો હોય છે સીમા પરના વાહક એટલે વાહક અથવા અવાહક સીમા જળ અથવા સ્થિતિ સ્થાપક સીમા વાસ્તવિક અથવા કાલ્પનિક સીપાઓ હોય શકે ઓકે ચાલો હવે અહીંથી આપણે માહિતી મેળવાનું છે ચાલો હવે શું છે ખુલ્લી પ્રણાલી ખુલ્લી પ્રણાલી કોને કહેવાય કે આ પ્રણાલી છે એમાં શું થઈ શકે કે અને દ્રવ્યનો બંનેનો વિનિમય થાય અને આ પ્રણાલી પરિસર વચ્ચેની સીમા જળ અને અવાહક હોતી નથી દાખલા તરીકે તમે શું કરો કે એક રકાબી ઓકે એક રકાબી લો એમાં ગરમ ગરમ ચા નાખો અથવા આપણે એમ કહી શકીએ કે સર પાણી નાખીએ અથવા ગરમ ચા જ નાખો ને ચાલો ને મજા આવશે ગરમ ચા નાખો ગરમ ચા નાખીને અને અગાસી ઉપર મૂકી આવું એટલે ધીરે ધીરે શું થશે કે આ ઊર્જાનો વિનિમય કરીને ચા શું પડશે હવે ચા ઠંડી પડશે એટલે ધીરે ધીરે જો એને લાંબા સમય સુધી તમે અગાસી રાખશો એટલે ચામાં રહેલા જે દ્રવ્ય છે એટલે કે દ્રવ્ય શું થાય વાતાવરણમાં બાષ્પીભવન થઈ જાય ઓકે વાતાવરણ બાષ્પી એટલે ઉર્જાનો અને દ્રવ્ય બંનેનો તમને વિનિમય દેખાય છે ખુલ્લી પ્રણા એટલે અહીંયા રાખેલ છે ખુલ્લા કપમાં રાખેલ કોફી ખુલ્લા પ્યાલામાં રાખેલ ગરમ પાણી બધી જ સજીવ પ્રણાલી મનુષ્ય છે પ્રાણીઓ છે વનસ્પતિ છે બધું છે વર્ગખંડ છે પૃથ્વી છે બંધ પ્રણાલી કોની કહેવાશે દીકરા બંધ પ્રણાલી એટલે કે જેમાં ફક્ત ઉર્જાનો વિનિમય થઈ શકે દ્રવ્યનો વિનિમય નહી થઈ શકે હવે દાખલા તરીકે અહીંયા એક બંધ એક પાણીની બોટલ લીધી ઓકે હવે આ પાણીની બોટલ છે એ સાદી છે આપણે ખબર છે થમ્સ થમ્સઅપનું પીવાઈ ગયું પછી થમ્સઅપમાં પાણી લઈને આપણે લેતા જતા એ થમ્સ થમ્સઅપની બોટલ છે દાખલા તરીકે આ પાત્ર છે એમાં ગરમ પાણી ભરો હવે આ ગરમ પાણીને વાતાવરણમાં ખુલ્લું મૂકો અહીંયા વાતાવરણમાં અને ખુલ્લું મૂકો ઓકે વાતાવરણમાં ખુલ્લું હવે શું થશે ખબર ગરમ પાણી ધીમે ધીમે શું થશે કે આ ગરમ પાણી પોતાનામાંથી ઉષ્માનો વિનિમય કરશે શું કરશે ઉષ્માનો દીકરા વિનિમય કરશે હવે ઉષ્માનો દીકરા પોતાનામાંથી ધીરે ધીરે વિનિમય કરશે એના કારણે શું થશે કે પાણી કેવું થશે સર પાણી હવે ઠંડુ પડે એટલે પાણી કેવું બની જાય ઠંડુ પાણી બને એટલે એને શું કર્યો ઉર્જાનો વિનિમય નથી કર્યો સોરી દ્રવ્યનો વિનિમય નથી કર્યો પણ એને શું કર્યો છે ઉર્જાનો વિનિમય પરંતુ પ્રણાલી અને પરિસર વચ્ચે દ્રવ્યનો વિનિમય થતો નથી આવી પ્રણાલીને કહેવાય બંધ પ્રણાલી ચાલો પછી છે નિરાળી પ્રણાલી નિરાળી પ્રણાલી એટલે શું થાય કે જેમાં ઉર્જા કે દ્રવ્ય કોઈનો વિનિમય ન થાય દાખલા તરીકે તમે થર્મોસ લ્યો છો કે મારું ચિત્રકામ થોડુંક હેવી છે એટલે ચલાવી લેજો આની અંદર તમે દાખલા તરીકે ગરમ પાણી ભરેલું સર ઓકે અને હું કહી દઉં કે આ થર્મોસ છે છે ઓકે હવે આની અંદર ગરમ પાણી ભરેલું તો શું થશે સર થર્મોસ હશે તો શું કરશે ગરમ પાણી છે એમાંથી ઉર્જાનો વિનિમય કરશે નહીં એટલે ઊર્જાનો વિનિમય થતો નથી ઊર્જાનો વિનિમય એમાંથી થઈ શકતો નથી અને સાથે સાથે દ્રવ્યનો પણ વિનિમય થતો નથી ઓકે આવી પ્રણાલીને શું કહેવાય છે નિરાળી પ્રણાલી કહેવાય છે છે ચાલો ત્યારબાદ શું કે પ્રણાલીને જે ગુણધર્મ પ્રણાલીનું અવસ્થાનું વર્ણન કરે તેવી પ્રણાલીને પ્રણાલીના જે ગુણધર્મ પ્રણાલીનું વર્ણન કરે તેવા ગુણધર્મને પ્રણાલી અવસ્થા ચલ અથવા થર્મોડાયનેમિક્સ ચલ અથવા થર્મોડાયનેમિક રાશિઓ કે છે બરોબર પ્રણાલીની અવસ્થા ચલ અથવા જેવા કે તાપમાન ઉપર એ આધારિત હોય છે હવે ધ્યાન આપજો અવસ્થા વિધેય કોને કહેવાય ખબર છે દીકરા એક જ મિનિટ યાદ રાખજો અવસ્થા વિધેય કોને કહેવાય અવસ્થા વિધેય કોને કહેવાય દાખલા તરીકે મારી પાસે એક આ બિલ્ડિંગ છે ઓકે આ બિલ્ડિંગ છે સમજો દીકરા હવે આ એની અગાસી છે તાલે મારે પતંગ ચગાવવા જવું છે એની અગાસી છે હું અહીંયા ઊભો છું ઓકે હવે મારે શું કરવાનું છે કે આ મારે અગાશી ઉપર જવું છે અહીંયા એક જ મિનિટ કે ચાલો તો હવે અહીંયા મારી પાસે દાદરની વ્યવસ્થા છે મારી પાસે લીપની વ્યવસ્થા છે મારે શું લેવા દેવા છે કે હું છે ને આ અગાશી ઉપર પહોંચવો જોઈએ હું હેલિકોપ્ટર લઈને ડાયરેક્ટ ત્યાંથી આવું હું દાદર ચડતો ચડતો જાઉં કે હું લીપમાં જાઉં મારે એની આરે કોઈ લેવા દેવા નથી મારે ફક્ત જે મારી આ પ્રારંભિક અવસ્થા હતી એ એમાંથી મારી અંતિમ અવસ્થા બીમાં હું જવું જોઈએ એટલે અવસ્થા વિધેય કોને કહેવાય કે જે અવસ્થા વિધિ કે જે વિધેય એની પ્રારંભિક અવસ્થા અને એની અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર જો કોઈ આધાર રાખતો નથી એને અવસ્થા વિધય કહેવાય બરોબર છે અવસ્થા વિધાય ફરીથી કે પ્રારંભિક અવસ્થા અંતિમ અવસ્થા યાદ રાખે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર નથી રાખતો દાખલા તરીકે હું અત્યારે જકાતનાકા છું જકાતનાકા છું મારે ત્યાંથી હીરાબાગ જવું છે હું સાયકલ લઈને જાઉં ગાડી લઈને જાઉં ફોર લઈને જાઉં કે ચાલીને જાઉં મારે હીરાબાગ જવું છે મારું ફાઈનલ ડેસ્ટિનેશન હીરાબાગ હોવું જોઈએ એટલે મેં અવસ્થા વિધે હું હીરાબાગ પહોંચ્યો પછી હું કઈ રીતે પહોંચ્યો એની આરે લેવા દર નથી પણ મારી પ્રારંભિક અવસ્થા જકાતનાકા હતી અને અંતિમ અવસ્થા હીરાબાગ છે ઓકે એટલે આ અવસ્થા ઉભરી આધાર રાખે છે ઓકે ચાલો અવસ્થા વિધેય છે અમુક એના મૂલ્ય છે જેને કેપિટલ ઈ એચ એસ જી તાપમાન દબાણ અને કદ એ અવસ્થાઓ છે પછી છે પથવિધય પથવિધે એટલે શું થશે કે પ્રણાલી એવા અવસ્થા ચલ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સિવાય પ્રણાલી જે તબક્કામાંથી પસાર થતી હશે તે તબક્કા પર અથવા પથ પર પણ આધાર રાખે તેને પથવિધે કહેવાય હવે જો મેં અવસ્થા વિધેય પથવિધે એટલે શું કહેવાય કે દાખલા તરીકે હું અહીંયા એ પોઈન્ટ ઉપર જવું છે તો હું પહેલા ક્યાં જઈશ પેલો તબક્કો થશે એ થી બી બીજો શું થશે બી થી સી ત્રીજો શું થશે સી થી ડી અને ચોથો શું થશે ડી થી એટલે મેં આ પથ લીધા એક પહેલા એ થી બે લ્યો બી થી સી સી થી ડી અને ડી થી ચતુર્થ તબક્કો થયો બરોબર છે ચાર તબક્કામાં હું ઈ સુધી પહોંચી શકું છું આવી જે માહિતી છે એને પથ કહેવાય જેને તમે કાર્ય અને ઉષ્મા તરીકે તમે ગણો છો કારણ કે એથી ઈ સુધી જવા માટે એથી ઈ સુધી જવા માટે મારે કરવું પડતું જે કાર્ય છે એને હું ડબલ્યુ કહું અને એ કરવા પડતા કાર્ય માટે મારામાંથી જે ઉષ્મા વપરાય છે એને હું ક્યુ કહું છું બરોબર છે એટલે આ તમને પથ વિધે વિશે થોડીક માહિતી તમને મળી ગઈ હશે ચાલો હવે છે દીકરા થર્મોડાયનેમિક્સ અમુક ગુણધર્મ છે તો એ ગુણધર્મમાંથી છે પેલું છે વિશિષ્ટ ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મ એમાં બે પ્રકારના ગુણધર્મ હશે વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ બરોબર છે એક જ મિનિટ હા દીકરા તમે કઈની વિશિષ્ટ ગુણધર્મ માત્ર ગુણધર્મ ઉપર યાદ રાખજો એક એના ઉપર નજર મારી લો દીકરા પેલા તમે નજર મારી લીધી છે વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ ઓકે વિશિષ્ટ ગુણધર્મ અને માત્ર વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય કે જે પ્રણાલીના એવા ગુણધર્મ કે જે પ્રણાલીના જથ્થાથી કેવા હોય સ્વતંત્ર હોય કે પ્રણાલીના જથ્થા ઉપર આધાર રાખતા નથી એમાંથી શું છે

અને હું પાંચ હજાર ગ્રામ સોડિયમ લઉં બરોબર છે આ એનું દળ થયું ધ્યાન આપજો પાંચસો ગ્રામ અને પાંચ હજાર ગ્રામ દળ થયું કોનું થયું દીકરા સોડિયમ તો સોડિયમ નો જે મોલેક્યુલર વેટ છે એ ત્રેવીસ જ હોય એ પાંચસો ગ્રામ સોડિયમ લ્યો કે પાંચ હજાર સોડિયમ લ્યો પાંચ હજાર ગ્રામ સોડિયમ લ્યો એનો મોલેક્યુલર વેટ ત્રેવીસ જ અહીંથી ત્રેવીસો નો થઈ જાય બરોબર કે નહીં સીધી ભાષામાં તમે સમજો છો હવે સોડિયમ દાખલા તરીકે પાંચસો ગ્રામ લીધું દાખલા તરીકે એનું જે ઉત્કલન બિંદુ છે ઉત્કલન બિંદુ છે ચારસો ને વીસ તો પાંચસો ગ્રામ લીધું છે તો ચારસો વીસ કેલવીને જ હશે અને પાંચ હજાર ગ્રામ લ્યો તો પાંચ હજાર ગલન બિંદુ જથ્થા ઉપર આધાર રાખતા નથી એ પદાર્થના જથ્થાથી સ્વતંત્ર હોય છે પછી તાપમાન હોય કે દબાણ હોય કે બેધી એની મોલારિટી હોય કે સાંદ્રતા હોય બરોબર છે કે નહીં ડિપેન્ડ તમને સમજાય છે કે નહીં પછી છે માત્રાત્મક ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ એટલે કે પદાર્થના એવા ગુણધર્મો જે પદાર્થના

એક મોલ થશે કારણ કે એના આણવીય દળ જેટલું વજન તો હું એસી ગ્રામ એટલે એક મોલ જ થાય ના સર એસી ગ્રામ એટલે એક મોલ નો થાય કે બીજા જ મોલ થાય એટલે મોલની સંખ્યા એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે અહીંયા પદાર્થનો જથ્થો અઠાવન પોઈન્ટ પાંચ હતો પણ અહીંયા એસી ગ્રામ હતો એટલે એક મોલ નો થયા અહીંયા સમજાતું હશે કે કોઈ પણ સંયોજનો કે જે પોતાના પદાર્થના જથ્થા ઉપર આધાર નથી રાખતા એ બધા જ દીકરા માત્રાત્મક ગુણધર્મ તરીકે લઈ શકાશે યસ સર ઘનતાશા માટે વિશિષ્ટ ગુણધર્મ છે બરોબર એમ ગણવામાં આવે છે ચાલો સમજાવું કે ભાઈ ઘનતા શું કામ છે જો દાખલા તરીકે હું લઉં પાણી લઉં એચ ટુ ઓ લો હવે એચ ટુ હું પાંચ લીટર લઉં તો એચ ટુ ઓની ઘનતા કેટલી હોય એક ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ હોય હવે હું એચ ટુ ઓ તો હું ઘનતા બે થઈ જશે નહીં પાણીની ઘનતા તો ઓબ્વિયસલી એક જ રીએ ને એટલે વિશિષ્ટ ગુણધર્મ છે કે પદાર્થ કેટલો છે એની માત્રા કેટલી છે એના ઉપર આધાર નથી રાખતો બરોબર છે એટલે પ્રણાલીના જથ્થાથી કેવો હોય સ્વતંત્ર હોય અને એચ હું ગંગાજળ લો બરોબર છે

નો ગુણોત્તર વિશિષ્ટ ગુણ ગુણધર્મ હોય છે બરોબર છે એટલે દળ અને કદ બરોબર છે બે માત્રાત્મક ગુણધર્મ તમે જો એનો ગુણોત્તર એને વિશિષ્ટ ગુણધર્મ કહેવાશે પાછો ઓકે દાખલા તરીકે તમને અહીંયા છે દળ અને કદ શું છે છે દળ અને કદ આપણે કહીએ માત્રાત્મક ગુણધર્મ પણ એનો જો તમે ગુણોત્તર લ્યો તો એ શું થાય વિશિષ્ટ ગુણધર્મ કારણ કે ઘનતા એ વિશિષ્ટ ગુણધર્મમાં ગણવામાં આવે દીકરા જો માત્રાત્મક ગુણધર્મ જ્યારે પદાર્થના એકમ જથ્થા માટે ગણતરીમાં લેવાય તે વિશિષ્ટ ગુણધર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય દાખલા તરીકે જેને તમે વિશિષ્ટ ગુણધર્મ તરીકે લઈ શકો જો વિશિષ્ટ ગુણધર્મ યોગશીલ હોતા સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે માત્રાત્મક ગુણધર્મ એટલે બીજું થશે માત્રાત્મક ગુણધર્મ દાખલા તરીકે દળ છે હવે એમ વન છે એચ ટુ એમ ટુ છે હવે ઉમેરતા કુલ દળ એનું શું થશે તો અહીંયા તમે જો એની મોલની સંખ્યા એનું કદ આ બધું લ્યો એટલે આ બધા પાછા કેવા થશે

કે થર્મોડાયનેમિક્સ છે એના અમુક પ્રક્રમ છે હવે પહેલું છે સમતાપી પ્રક્રમ હવે સમતાપી પ્રક્રમ એટલે શું થશે કે જેમાં તાપમાન કેવું હશે સમાન હશે બરાબર છે તાપમાન કેવું હશે સમાન હશે એટલે આપણે શકીએ કે તાપમાન અચળ રહેશે છે એટલે તાપમાનનો ફેરફાર ઝીરો થશે પ્રણાલી અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી એટલે થતું જે ઉષ્માનો ફેરફાર છે એ કેવો છે ઝીરો મીન્સ કે ઉષ્માનો વિનિમય થાય છે સોરી માય મિસ્ટેક ઉષ્માનો વિનિમય થાય છે એનો મીનિંગ q ઇઝ ઇકવલ ટુ જો પ્રણાલીનું તાપમાન અચળ રહે એટલે વાહક સીમા રહે એમાં સમતાપી આ પ્રક્રમમાં વાયુ માટે ઉર્જાનો ફેરફાર જીરો તો એન્થાલ્પી પણ કેવી હશે જીરો ભૌતિક અવસ્થાનું બદલાવું એ સમતાપી પ્રક્રમ હોય છે પણ તેમાં ડેલ્ટા એ જે છે એ દાખલા તરીકે ભૌતિક અવસ્થા એટલે શું થશે કે ભાઈ એચ છે એ ગેસીસમાંથી એચ ઓ લિક્વિડમાં ફેરવાય અથવા લિક્વિડમાંથી ગેસીસમાં ફેરાય એટલે અવસ્થા જે એની બદલાય છે ત્યારે તમારે એનો એન્થાલ્પીનો ફેરફાર છે એ શૂન્ય થાય અને એન્થાલ્પી ફેરફાર શૂન્ય થશે એટલે એનો ઉર્જાનો ફેરફાર પણ કેવો હશે ઝીરો છે ચાલો પછી શું છે દીકરા સમદાબી પ્રક્રમ સમદાબી પ્રક્રમ એટલે શું થશે કે જેમાં દબાણ સમાન છે જેમાં દીકરા દબાણ સમાન છે એટલે દબાણમાં કોઈ ફેરફાર એટલે ડેલ્ટા પી છે એ તમારો ઝીરો થશે શરૂઆતનું દબાણ કે એટલે એમાં બદલાય છે શું સર કદ અને તાપમાન બદલાય છે ધેટ મીન્સ પી અને ટી બદલાય છે જ્યારે સોરી કદ એટલે વી બદલાશે એક જ મિનિટ અને ટી બદલાય છે પ્રક્રમ ખુલ્લી પ્રણાલી હોવી જોઈએ કારણ કે આ પ્રક્રિયા કરો આ રીતે એટલે ચાલો હવે છે સમકદી પ્રક્રમ પ્રક્રમ છે એટલે પીવી ટી એટલે કદ કેવું રહ્યા સમાન બદલાય હું પી અને ટી બદલાય કારણ કે કદ કેવું છે સમાન છે કદ સમાન હશે એટલે કદ વી ડેલ્ટા વીજ ઇક્વલ ટુ ઝીરો કાર્યનું સૂત્રુ ડેલ્ટા વીડિયા જશે માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી હવે એમાં ડેલ્ટા વી ઝીરો છે એનો મિનિંગ તમારું ડબલ્યુ શું થશે ઝીરો કંઈ કાર્ય જ નથી થયું ને કારણ કે કદમાં કોઈ ફેરફાર નથી થતો એનો મિનિંગ કાર્ય ઝીરો કારણ કે ડેલ્ટા વી ઝીરો હોય તો અહીંયા ઝીરો મૂકો તો દબાણે ઝીરો એનું મિનિંગ તમારું થતું કાર્ય છે એવું પણ શું થઈ જશે

પી વિરુદ્ધ T નો હું તમને અહીંયા માહિતી આપું બરોબર છે પી વિરુદ્ધ ટી ની અહીં માહિતી પી વન છે આ છે ઓકે હવે હું અહીંથી આ કન્ટિન્યુ લાઇન કરું તો દબાણ ફરે છે નહીં સર દબાણ એટલું ને એટલું છે પણ કદ હવે વીટુ થઈ જાય છે સર વીટુ થઈ જાય છે સર અહીંથી દેખાય છે મને જો અહીંથી વી ટુ કટ થઈ જશે હવે હું અહીંથી દીકરા નીચે આવું છું નીચે આવું છું તો દબાણ હવે બદલાય છે કેમ સર દબાણ કારણ કે આ પી નથી આવે પી ટુ થાય છે પણ કદ સર કદ વી ટુ ને વી ટુ જો સીધી હરોળમાં જ રહેશે હવે આ સાઈડ થી દીકરા આ સાઈડ આવું તો દબાણ સર દબાણ પી ટુ ને જ રહેશે કારણ કે આ જ હરોળમાં તમે આગળ વધ્યા પણ કદ શું થઈ જશે સર કદ વી થઈ જાય કારણ કે આ વી વાળી સીધી હરોળ છે અને અહીંયા તમે આગળ વધો તો પાછું પી અને વી વન સેમ નું સેમ એટલે પ્રક્રિયા તમે જુઓ ચક્રીય પ્રક્રમ થયો કેવો થયો ચક્રીય પ્રક્રમ જેમાં શરૂઆતમાં તમે આ પોઈન્ટ ઉપર હતા બરોબર છે ત્યારે તમારું દબાણ હતું કદ એટલું ને એટલું વીટું વીટું છે પણ દબાણ થઈ જાય છે આ પીવનથી દબાણ પીટું થઈ જાય છે ઓકે આઈ હોપ તમને અહીંયા ચક્રિય પ્રક્રમમાં આઈડિયા આવી ગયો છે ઓકે આ જે માહિતી છે ચક્રીય પ્રક્રમની છે જેમાં ચક્રીય પ્રક્રિયામાં બધા જ અવસ્થા વિધય ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય કદાચ હોય કદાચ એન્થાલ પીવું કદાચ દબાણ કારણ કે પીવનમાંથી અહીંયા પીવન જ છે પણ પીવનમાંથી પીટું થાય તો અહીંયા પીટું થાય એટલે કુલ ફેરફાર શૂન્ય થઈ જશે ચાલો પછી છે જો અમુક માહિતી છે કે પ્રણાલી દ્વારા થતું કાર્ય પ્રણાલી પર થતું કાર્ય એના વિશેની માહિતી જો દીકરા તમને ખબર હોય તો મને માહિતી આપો કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ઉર્જા શું થશે ફેરફાર તમને માહિતી આપી દઉં કોઈ આઈડિયા હોય તો મને ફટાફટ ચેટમાં આપણે ધારણ કરો અથવા તમે વોઇસમાં કહી શકો મને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ડબલ્યુ કેવો હોય અને પ્રણાલી પર કાર્ય થતું હોય તો ડબલ્યુ કેવો હોય પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો માઇનસ હશે અને પ્રણાલી પર કાર્ય થતું હશે તો પ્લસ હશે ઓકે હું તમારો ડેટા છે ઓકે જય કાછડિયા ચાલો હું ક્લિયર કરાવું હવે દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો એક આ ફ્લાસ્ક છે આ ફ્લાસ્ક છે આની અંદર ગરમ પાણી ભરેલું છે અત્યારે હું ભરેલું છે ગરમ પાણી રેડ પાણી એટલે ગરમ છે એટલે હું અહીંયા રેડ લખું છું ઓકે આની અંદર હું મૂકેલા છે બરફના ટુકડા મૂકેલા છે દેખાય છે અહીંયા દીકરા બરફના ટુકડા મૂકેલા છે અહીંયા બરફના ટુકડા મૂકેલા છે હવે હું થશે દીકરા કે અહીંયા અંદર હોટ છે હવે શું કરશે કે અહીંથી દીકરા શું કરશે કે પોતાનામાંથી ઉષ્મા છે એ બહાર કાઢશે જો તમે પ્રણાલી ઉપર કઈ વસ્તુ નથી કરી એટલે ઉષ્મા શું કરશે અહીંયા બહાર કાઢી આને ઉષ્મા બહાર કાઢી અને જે પણ સંયોજન ઉષ્મા ગુમાવે જે પણ સંયોજન કારણ કે શું થાય તમે ગરમ હોય એટલે તમે એસી માં આવો એટલે શું થાય તમારી અંદરની જે ગરમી છે એ બહાર નીકળવા મળે ઓકે એટલે તમે ઉષ્મા ગુમાવી અને કોઈ પણ સંયોજન જો ઉષ્મા ગુમાવે દીકરા ઉષ્મા ગુમાવે એટલે પ્રક્રિયા કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા એને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એનું મૂલ્ય ઓલવેઝ હોય એટલે પ્રણાલી દ્વારા કાર્ય કર્યું એટલે ફ્લાસ્ક તમે એમને મૂકી દીધો પછી એને બાહ્ય પરિવર્તન કાંઈ નહોતો આપ્યું કે ઠંડુ પાડવા તમે ઓલું કર્યું ઓલું કર્યું એવું કાંઈ નહીં ચાલો દાખલા તરીકે તમે બરફે કાઢી નાખો છો પણ એમને કોઈ પણ ગરમ વસ્તુને જયારે વાતાવરણમાં મૂકો એટલે ધીરે ધીરે ઠંડી પડતી જાય બરોબર છે ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ મૂકો એટલે એટલા તાપમાન ઠંડી પડતી જાય હવે હું થશે કે એણે ઉષ્મા પોતાનામાંથી ગુમાવી અને ઉષ્મા ગુમાવે એટલે ક્ષેપક મૂલ્ય અને શેપક ઓલવેઝ ઋણ હોય તમારે યાદ રાખવાનું અહીંયા યાદ રાખો શેરુની શોધ શું છે શેરુની શોધ શેરુ એટલે ક્ષેપક ક્ષેપક મૂલ્ય ઓલવેઝ શું હશે ઋણ ઓકે પછી શો એટલે શોષક તો શોષક મૂલ્ય ઓલવેઝ શું હશે ઓકે એટલે આ યાદ રાખજો શેરુની શોધ એટલે એટલે છે પ્રણાલી દ્વારા કાર્ય થયું પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે શું થશે ઓલવેઝ માઇનસ એટલે પ્રણાલી દ્વારા કાર્ય થશે ત્યારે ડબલ્યુ ઓલવેઝ માઇનસ ને પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુ શું આવશે ઓલવેઝ તહન આવશે ઓકે ચાલો આપણે પ્રક્રમમાં હતા પ્રતિવર્તી પ્રક્રમ એટલે શું કહેવાય છે કે પ્રતિવર્તી પ્રક્રમ અને અપ્રતિવર્તી પ્રક્રમ પ્રતિવર્તી પ્રક્રમ એટલે પેલી જ વસ્તુ પ્રતિવર્તિ કોને કહેવાય સર જે આગળ જાય અને પાછું રિટર્ન આવે એને પ્રતિવર્તી કહેવાય આટલું અમે સંતુલનમાં જે અગિયારમાં ધોરણમાં જેવું તેવું આછું પાતળું ભણ્યા છીએ એમને ખબર છે કે આગળ જાય અને પાછું રિવર્સ આવે ને અપ્રતિવર્તિ એટલે ફક્ત આગળ જ જાય પાછું રિવર્સ આવતું નથી ચાલો એક એક મુદ્દા આપણે ક્લિયર કરીએ કે ચલ મૂલ્યોના સૂક્ષ્મ સ્વરૂપે ફેરફાર થતા પ્રણાલીમાં થયેલ કોઈ પણ સંપૂર્ણ ફેરફાર ફેરફાર સંપૂર્ણપણે નાબૂદ થઈ પ્રણાલી મૂળ અવસ્થામાં પ્રાપ્ત કરે એને બરોબર છે બીજું છે ચાલક બળ અને અવરોધક વચ્ચે સૂક્ષ્મ તફાવત હોય છે ચાલો આ મુદ્દા છે ખાસ કરીને બધા એક 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 કે પી બદલાતું રહે આદર્શ પ્રક્રમ છે વિસ્તરણથી થતું કાર્ય મહત્તમ હશે બરોબર છે આથી પ્રતિવર્તી પ્રક્રમ અને અપ્રતિવર્તી પ્રક્રમમાં છે કે આ પ્રક્રમ ચાલના ચલના નાના ફેરફારને પણ પ્રક્રમની દિશા બદલાતી નથી ચાલક બળ વિરોધક બળ કરતા કેવું હોય છે ઘણું વધુ તે નિશ્ચિત સમયે અને એક જ તબક્કામાં થાય છે તે બહુ ઝડપીથી પૂર્ણ થાય છે હવે હું થશે કે પ્રતિવાદી પ્રક્રમ એટલે હું થશે કે દાખલા તરીકે તમે શું કરશો કે એક ઇન્જેક્શન લ્યો એવું વિચારો ઇન્જેક્શન છે હવે પાછળ હું ધક્કો મારીશ ને થોડુંક ધક્કો મારીશ એટલે થોડુંક પાછું રિટર્ન આવશે થોડુંક ધક્કો મારીશ થોડુંક રિટર્ન આવશે એટલે પ્રતિવર્તી પ્રક્રમ થયો હવે શું છે કે એક વજન કાટો લ્યો આ વજન કાટો છે ઓકે આ રીતના અને આ એક વજન કાંટો છે બે વજન કાંટા છે હવે તમારી પાસે દસ કિલો રેતી છે સિલિકા છે દસ દસ કિલો સિલિકા છે હવે શું કરશો બરોબર છે એક કામ કરો કે આની અંદર પેલા છે ને બે કિલો રેતી નાખો સર બીજો પોઈન્ટ કયો દીકરા પ્રતિવર્તીમાં કે અપ્રતિવર્તીમાં સુરભી બેટા પ્રતિવર્તીમાં કે અપ્રતિવર્તીમાં ચલો ચલો કઈ નહી ચાલો આપણે તો અહીંયા કન્ટિન્યુ કરો દસ કિલો ઝૂલ સિલિકા છે આ બાજુ દસ કિલો ઝૂલ સિલિકા છે હવે શું કરું છું ખબર દીકરા કે અહીંયા હું બે કિલો રેતી નાખું છું ટુ કેજી રેતી અહીંયા નાખું છું અપ્રતિવર્તી ચાલો હવે હું છે ચાલક બળ એ અવિરોધક બળ કરતાં ઘણું વધુ હોય છે ચાલક બળ એટલે શું થશે ખબર છે કે તમે નાખેલું બળ ચાલક બળ એટલે થાય ખબર એક સાથે પાછું રિટર્ન આવવું જ ન જોઈએ બરોબર છે એ જ અહીંયા સમજાય જોજે એમને હું સિલિકા વાળું સમજાવું છું ને એમાં આ હું સમજાવું છું પ્રતિવર્તી એક જ મિનિટ દીકરા તમને દેખાશે નહીં ચાલો આ સમજાવું છું પ્રતિવર્તી માટે અને આ સમજાવું છું અપ્રતિવર્તી માટે હવે જો ધ્યાન આપજો ખાસ અહીંયા હું કરું છું બે બે કિલો રેતીના ના મેં બ્લોક બનાવી દીધા છે છે કેટલા બ્લોક મારી પાસે પાંચ બ્લોક છે ઓકે અને અહીંયા દસ કિલો રેતીની એક ગુણિત છે આખું મોટું એક દસ કિલો હવે હું કરું છું ખબર એ વજનિયા ઉપર હું પેલા બે કિલો મૂકું બે કિલો મૂકું એટલે શું થશે થોડુંક નીચે જશે ને થોડુંક માઇનો રફ આવશે બરોબર છે એટલે કે ચાલક બળ છે વિરોધિક બળ કરતા એટલું બધો ફેરફાર હશે નહીં પાછું બે કિલો મૂકું થોડુંક નીચે જશે પાછું ઉપર એમ એમ બે કિલો પણ અહીંયા હું કરું ખબર દસે દસ કિલો છે એ આખી ગુણી એક જ સાથે ચાલક બળ મેં વધારે આપી દીધું એટલે વિરોધક બળ છે એ ઉપર જઈ જ નહીં હગે એ જે વજન્યુ છે એ ઉપર જઈ જ નહીં હગે કારણ કે મેં એક સાથે આખી ગુણી શું કરી એના ઉપર વજનિયા ઉપર મૂકી દીધી એટલે કે જે તમારું ચાલક બળ છે એ ચાલક બળ એટલે કે તમે એક સાથે મૂકી એટલે વિરોધક બળ એટલે કે ચાલક બળનો વિરોધ કરનારું બળ છે એ હવે રહે જ નહીં કારણ કે તમે એક સાથે ગુણી મૂક દીધી એટલે એક પ્રક્રિયાને અપ્રતિવર્તી અપ્રતિવર્તી એટલે એનો પ્રતિકાર જ નહીં કરી શકે એક સાથે વજન મૂકી દીધો ફિનિશ હવે શું થશે કે ઓલા તમે પ્રતિવર્તી મૂક થાય બે બે કિલો મૂકતા જાવ છો એનું કારણ કે તમે ધીરે ધીરે દબાણ આપતા એટલે થોડુંક વજન આપશો ને એટલે માઇનોર થોડુંક એટલો બધો ફેરફાર પણ નહીં હોય પણ દીકરા એ માઇનોર થોડુંક ઉપર આવશે બરોબર છે દીકરા એ માઇનોર થોડુંક ઉપર આવશે એને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાશે અને જો એક સાથે વજન તમે મૂકી દો એકસાથે પ્રેશર આપી દો તો એવા પ્રક્રમને અપ્રતિવર્તી પ્રક્રમ કહેવાય છે ઓકે ચાલો પછી છે કાર્ય અને ઉષ્મા વાળું સૂત્ર છે તે હૃદ રેખાથી પણ પર થતી ઘટના છે તે ઉર્જાનું પ્રક્રમ છે યસ બેટા ચાલો તે ઊર્જા પ્રક્રમ સ્વરૂપે છે હવે જો ધ્યાન આપજો કાર્યનું સૂત્ર શું થશે બળ અને સ્થાનાંતર સ્થાનાંતરને તમે એલ વડે દર્શાવશો બળને તમે એફ વડે દર્શાવશો ચાલો પછી હવે આપણે જે પેલું પ્રતિવર્તી વાળું આવેલું છે હવે તમને દેખાય છે આ પિસ્ટન છે દીકરા જો આ પિસ્ટન છે આ દેખાય છે એક જ મિનિટ હું થોડું કલરિંગ લઉં એટલે તમને મજા આવશે આ પિસ્ટન છે ઓકે પેલા પિસ્ટન અહીંયા હતું એટલે હું લખી નાખું પહેલાનું સ્થાન આ પહેલાનું સ્થાન અને પછી મેં પિસ્ટન ને ઉપરથી દીકરા ધક્કો માર્યો ને એટલે પિસ્ટન અહીંયા આવ્યું એટલે આવ્યું કે પછીનું સ્થાન કોનું પિસ્ટનનું સમજો ને ઇન્જેક્શન જેવું જ સમજો પણ આ પિસ્ટન છે એટલે આપણે નીચે ગેસિસ ભરેલા છે શરૂઆતમાં અહીંયા પિસ્ટન હતું એનો મીનિંગ અહીંયા વાયુ હશે જો હું અહીં રેડ કલરથી દોરું છું અહીંયા વાયુ હશે કારણ કે પિસ્ટન પહેલાના સ્થાને પિસ્ટન હોય તો એનો મીનિંગ વાયુ અહીંયા હશે એટલે પછી શું થાય કે વી અને વી તો એ ધ્યાન આપજો કે વાયુનું પ્રારંભિક કદ છે વી છે પછીનું કચ છે વી છે એટલે થોડુંક સોરી આ લોકોએ શું કરેલું છે પ્રેશર રિલીઝ કરેલું છે તો એના માટે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જઈએ બરોબર છે તો આપણે આ કેન્સલ કરવું પડશે થોડીક વાર કારણ કે પહેલાનું અને પછીનું સ્થાન તો તેના માટે તો તમે શું કરશો ચાલો વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલું કાર્ય વિસ્તરણ થાય છે દીકરા વિસ્તરણ થાય છે એટલે તમે શું કરો છો બરાબર કે પ્રેશર રિલીઝ કરો છો પ્રેશર દીકરા રિલીઝ કરો છો શું થશે કે ડબલ્યુ ઇઝિકલ ટુ એફ ઇન્ટુ એલ એફ એટલે લાગતું બળ અને કરેલું સ્થાનાંતર કરેલું સ્થાનાંતર દાખલા તરીકે તમે એ પિસ્ટન છે એને ધક્કો મારો છો અથવા હવે ઇન્જેક્શન સમજો હવે હું તો ઇન્જેક્શનમાં આગળ પાણી ભરેલું હવે તમે પાછળથી પિસ્ટનને ધક્કો મારો છો અથવા જે તમારું ઇન્જેક્શન છે એને પાછળથી ધક્કો મારો છો એટલે એને કારણે શું થશે કે આગળનું જે દ્રવ્ય હતું હવે એનું કદ જે વિવન હતું એમાંથી કદ ઘટશે અથવા પ્રેશર રિલીઝ કરો એટલે કદ વધશે ઓકે એટલે જે તમારું પ્રેશર છે એ પ્રપોઝનલ ટુ એફ અપોન એ એ શું થશે ક્ષેત્રફળ કહેવાશે એ શું કહેવાશે ક્ષેત્રફળ કે એ કદમાં થતા ક્ષેત્રફળ કદમાં ક્ષેત્રફળના વધારો થાય

જો હું પ્રેશર ઓછું રાખીશ તો એનો મિનિંગ ક્ષેત્રફળ વધશે કારણ કે પ્રેશર અને ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત સંબંધ હોય અહીંયા સુધી કોઈ ડાઉટ છે ચાલો ક્લિયર એટલે જો હું ફોર્સને ને કરતા બનાવું તો પ્રેશર ઇન્ટુ ક્ષેત્રફળ થશે કે આપવામાં આવતું દબાણ છે એને કારણે શું થશે કે એના દબાણ અને ક્ષેત્રફળમાં કંઈક ફેરફાર થશે એટલે શરૂઆતનું જે કાર્ય હશે એ કોના ઉપર ડિપેન્ડ છે કે એના પ્રેશર ઉપર એના ક્ષેત્રફળ અને એલ એલ એટલે કદમાં થતો ફેરફાર એલ એટલે શું થશે કદમાં થતો ફેરફાર પેલા જે કદ હતું એ હતું અને એલ એટલે શું થશે એટલે એ ઇન્ટુ એલ ને તમે શું કહી શકો વી ટુ માઇનસ વી વન બરાબર છે એ ઇન્ટુ એલ ને તમે કહી શકો વી માઇનસ વી વન અને ડબલ્યુ ઇઝ ટુ પી ઇન્ટુ વી ટુ માઇનસ વી વન જેને તમે ડબલ્યુ ઇન્ટુ પી ડેલ્ટા વી જો આ પી ઇન્ટુ ડેલ્ટા વી શું હોય આ રીતના હોય પી ઇન્ટુ ડેલ્ટા વી અને ઘણી વાર આ માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી પણ હોય માઇનસ ક્યારે હોય કે જયારે પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય પ્લસ ક્યારે હોય પ્રણાલી પર કાર્ય થયું અહીંયા દીકરા તમે પ્રણાલી પર કાર્ય કર્યું તમે શું કર્યું છે ઓબ્વિયસલી જો એક્સટર્નલ દબાણ હશે કે પ્રણાલી પર તમે કાર્ય કર્યું છે પ્રણાલી દ્વારા તો તમારે એ માઇનસ લખવું પડશે ઓકે સોરી અહીંયા મેં પી બરોબર લખ્યો નથી પાછા તમે કહો કે સર આ પી વ્યવસ્થિત કરો મારે નહીં ચાલે ઓકે એટલે અહીંયા પી

વચ્ચેના તાપમાનના પ્રણાલીમાં કહે છે આયુપીએસસી ના જે આપણી પાસે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ કેમિસ્ટ્રી છે એને હું કીધેલું કે જો પ્રણાલી દ્વારા ઉષ્મા આપવામાં આવે તો સંઘના ઋણ બને અને જો પ્રણાલી દ્વારા ઉષ્મા મેળવવામાં આવે તો ઉષ્મા હું થશે ધન પ્રણાલી દ્વારા ઉષ્મા મેળવવામાં આવે એટલે કે પ્રણાલી ઉષ્માનું ગ્રહણ કરે અને ઉષ્માનું ગ્રહણ કરે તો દીકરા શોષક પ્રક્રિયા શોષક પ્રક્રિયા થઈ તો ઓલવેઝ ધન મૂલ્ય છે ઓકે માટે તમને છે કે પ્રણાલી જો દાખલ થાય તો ધન અને પ્રણાલી જો બહાર કાઢે તો ઉષ્મા ઋણ એ તો આપણને ખબર જ છે બરોબર છે આ વેલ્યુએશન છે એક કાર્યના એકમો છે એના ઉપર ખાસ દીકરા નજર મારી લેજો ઓકે ત્યાં આપણે ત્યાં સુધીમાં હું બીજી થિયરી છે એ બીજી થિયરી અહીંયા મૂકી દઉં अवश्य आंतरिक ऊर्जा आपली पास है। चलो आंतरिक ऊर्जा શું કે છે આપણે એક એક મુદ્દો જોતા જઈએ આપણે ચાલો શું કે છે આંતરિક ઊર્જા જો ધ્યાન આપજો આંતરિક ઊર્જા એટલે હું કહેવા હશે કે داخલા તરીકે કોઈ પણ અણુ હોય એની અંદર આંતરિક ઊર્જા કોઈક ને કોઈ કાંતરિક ઊર્જા એની રહેલી હોય છે બરોબર પ્રણાલીના પરમાણુ કે અણુ રહેલા બધા જ પ્રકારની ઉર્જા જેવી કે સ્થિતિ જુજા ગતિ જુજા ગતિ જુજા એટલે રેખીય પ્રમાણ બરોબર છે કંપન ઉર્જા તમે દાખલા તરીકે એક દોરડું લાંબુ હોય અને તમે આમાં હું હલાવો જીમમાં જોયું છે આમાં હું દોરડું હલાવે છે બરોબર છે એટલે પ્રમાણ ગતિ આંદોલનીય ગતિ બધામાં હશે ઇલેક્ટ્રોનિક ઉર્જા છે કેન્દ્રીય ઊર્જાના કુલ સરવાળાને એટલે કે જે અંદરમાં રહેલી જેટલી પણ ઉર્જા હોય એ કુલ સરવાળાને આંતરિક ઉર્જા એ માત્રાત્મક ગુણધર્મ છે દીકરા કેવો છે માત્રાત્મક એટલે કે એ પદાર્થની જથ્થા ઉપર આધાર રાખશે માત્રાત્મક ગુણધર્મ અથવા સંખ્યાત્મક ગુણધર્મ એટલે બીજું એને હું કહેવા શકું એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે. વિશિષ્ટ ગુણધર્મ એટલે કે જે પદાર્થના જથ્થાથી સ્વતંત્ર હોય. બરોબર છે? એ પદાર્થના જથ્થા ઉપર આધારિત હોતો નથી. અને સાથે સાથે આંતરિક ઊર્જા છે એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે કોને કહેવાય કે પ્રથમ જ્યાં છે તે અવસ્થા ઉપર આધાર રાખે અને અંતિમ જ્યાં જવાનો છે બસ તે જ અવસ્થા ઉપર આધાર રાખે. બીજે વચ્ચેની કોઈ અવસ્થા ઉપર આધાર રાખતો ન હોય એને અવસ્થા વિધેય કહેવાય. ઓકે? દાખલા તરીકે હું અહીંયા તમને સમજાવું. જો અહીંયા તમે દીકરા ધ્યાન આપો કે શું છે એક જ મિનિટ કે ફાઈનલ ફાઈનલ અને ઇનિન્શિયલ બરોબર છે ફાઈનલ એટલે જવાનો છે ઇનિન્શિયલ એટલે જ્યાં છે જો ફાઈનલ નું મૂલ્ય વધારે હોય અને ઇનિન્શિયલ ઓછો હોય તો તમારો કુલ ઉર્જા ફેરફાર પ્લસ આવે જો ફાઇનલ ઓછો હોય અને ઇનિશિયલ વધારે તો ઓબ્વિયસલી ખબર પડે દાખલા તરીકે ઇનિશિયલ સો છે અને ફાઇનલ પચાસ છે તો પચાસ માઇનસ સો થાય બરોબર છે એટલે ફાઇનલનું મૂલ્ય છે એ ઓછું છે એટલે ઓબ્વિયસલી આ મૂલ્ય મોટાની નિશાની માઇનસ હવે ફાઇનલ છે એ પાંચસો છે અને ઇનિશિયલ છે એ સો છે તો પાંચસો માઇનસ સો એટલે ઓબ્વિયસલી ચારસો એટલે આ મૂલ્ય ધન છે વાસ્તવિક વાયુ માટે આંતરિક ઊર્જા તાપમાન અને દબાણ પર આધારિત છે કોના માટે વાસ્તવિક વાયુ માટે અને આદર્શ હોય એટલે આઈડિયલ ગેસ માટે આંતરિક ઉર્જા ફક્ત તાપમાન ઉપર જ આધારિત હોય છે તે દબાણ ઉપર આધારિત હોતી નથી એટલે આ બે આ એમપીથી એમસીક્યુ માટે ઉષ્માગતિશાસ્ત્ર નો પ્રથમ નિયમ જેને ફ્લોટ આધારિત રોબર્ટ મેયર અને હેલ્મ હેમલ્ટોઝ હેમ અથવા હેલ્મ હોલ્ટેઝ દ્વારા અપાયેલ હતો આ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે કોના નિયમ પર

અને ડબલ્યુ એ પથ વિધેય છે જ્યારે એ શું છે અવસ્થા વિધેય મેં તમને આગળ જ કીધું કે ક્યુ પ્લસ ક્યુ અને ડબલ્યુ શું છે પથ વિધેય છે એટલે કે પથ વિધેય એટલે કે એક તમારે અહીંયા મેં કીધું હજી એકવાર કહી દઉં છું તમને કે એ બી સી ડી તમારે એ થી બી થવા માટે જે કાર્ય લાગે જે ઊર્જા લાગે બી થી સી સીથી ડી અને ડીથી એફ સુધી જે પણ તમારે કાર્ય લાગે અને જે પણ તમને ઉર્જા ખર્ચાય એ પથ વિધેય છે અને અવસ્થા વિધેય એટલે મારે ફક્ત એ થી ઈ તરફ જવાનું છે મારે અંદર લેવા દેવા જ નથી કે અંદર શું કાર્ય થાય કે શું ઊર્જા વપરે એની આરે મારે કોઈ લેવા દેવા ન હોય ફક્ત મારે એથી ઈ તરફ જવું છે એને અવસ્થા વિધેય કહેવાશે અહીં ક્યુ એ પ્રણાલીમાં દાખલ થયેલા ઉષ્મા તથા ડબલ્યુ એ પ્રણાલીમાં થયેલું કાર્ય છે ઓકે ચાલો એટલે ક્યુ અને ડબલ્યુ વિશે માહિતી આપે ચાલો પછી હું છે આદર્શ વાયુના સમતાપી પ્રક્રમ દરમિયાન જો ઉર્જા છે એ ઝીરો હશે જો ઉર્જા જ હોય તો ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ હોય જો ઉર્જા ઝીરો હોય તો તમારો ક્યુ સામે જાય એટલે ડબલ્યુ શું થશે માઇનસ અને જો ક્યુ ને સામે મોકલો તો ક્યુ માઇનસ તો ડબલ્યુ શું થશે પ્લસ ઓકે પણ જો ક્યારે પણ આ ફક્ત ને ફક્ત લાગુ પડે સમતાપી પ્રક્રમ માટે ક્યારે લાગુ પડે સમતાપી પ્રક્રમ માટે જ આ લાગુ પડે છે બાકી લાગુ પાડી શકાય ઓકે તો સરસ અહીંયા સુધી તમે જોયેલું છે તો એકાદા ક્વેશ્ચન આપણે લઈ લઈએ ક્વેશ્ચન નો આન્સર શું થશે આન્સર ચેટ યુ નો ફટાફટ આન્સર ચાર ચેટ આવી ગઈ છે સોરી સોરી એ આન્સર કે પ્રણાલી વનસ્પતિ પ્રાણીઓ અને વનસ્પતિઓ ખુલ્લી પ્રણાલી છે ઓકે ચાલો નેક્સ્ટ શું છે તમને એક વાતાવરણ કદ આપેલું છે પછી શું આપેલું છે મોલ વાયુ નું કદ ત્રણ થી વધીને પાંચ લીટર થાય છે તો પ્રણાલી દ્વારા થયેલ કાર્ય શું હશે તો પ્રણાલી દ્વારા થયેલું કાર્ય તમને પૂછ્યું છે યસ બધાના આન્સર આવે ત્યાં સુધી હું રાહ જોઈશ એ કેશવ ભાઈનું કેવું છે એ છે આન્સર ચાલો ફટાફટ ઓકે યસ એ જ આવશે કેમ કારણ કે આ દાખલો કરવાની જરૂર નથી સ્માર્ટ વર્ક કર્યું છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે પ્રણાલી દ્વારા અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ઓબ્વિયસલી માઇનસ એટલે દાખલો કરવાની જરૂર જ ન પડે ઓકે તમારો આન્સર તમે સાચો કરીને બેસી ચાલો ઓકે સરસ સુરભી એ આન્સર ત્રણ વાતાવરણ દબાણે છ ડેસીમીટર ક્યુબ થી સોરી ચાર થી છ ડેસીમીટર ક્યુબ થાય છે કે સૌ થોડુંક વિચારો દીકરા હું જો ગણા ને શ્રેયાબેન વૈભવ કલસરિયા થોડાક આન્સરથી તમે ભટકો છો દીકરા દીપાંશુ ઝીલ થોડુંક વિચારો વિચારો જો પ્લ ડી સત્યમ સરવૈયા તો શું થશે આમાં તમે સૂત્ર શું મૂકશો ડેસીમીટર ક્યુબ છે વાતાવરણ દબાણ તમને આપેલું છે એટલે આ દાખલો તમે દાખલામાં કાચા પડો છો હોમવર્ક કરાવીશ નહીં હું પેલી જ વસ્તુ વૈભવભાઈ થોડાક નજીક આવ્યા છે આન્સરના પણ એ જ રીતનો દાખલો છે એટલે આ બે હોમવર્ક થયા ઓકે બંને દાખલા છે હોમવર્ક થશે થયેલું કાર્ય તમારે ગોતવાનું છે ચાલો આપણે ક્યાં હતા સમી પ્રક્રમ પેલું પૂરું કરેલો સમદ કદી પ્રક્રમ માટે તમને પછી એની થોડીક હું હિન્ટ આપી દઉં કે ભાઈ તમારે શું કરવું પડે અહીંયા સર મારે સૂત્ર મૂકવું પડે કેનું સૂત્ર સૂત્ર મૂકવું મૂકવું પડે પડે સર મારે છે 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 હવે હવે તમને થોડીક મળી ગઈ તમારે લડવાનું ચાલો શું અચળ તો કારણ કે કદ સમાન છે સમ કદી પ્રક્રમ છે એટલે કદ દીકરા કેવું છે સમાન છે હવે એટલે કે ડબલ્યુ ઇઝિકલ ટુ માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી ટુ ઝીરો છે કારણ કે અચળ કદે કોઈ કાર્ય દર્શાવતું નથી કારણ કે આ ઝીરો થઈ જાય તો પી પણ શું થાય ઝીરો ઝીરો થાય એટલે ડબલ્યુ ઝીરો એટલે ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ લો તો અહીંયા કદ અચળશે કદ અચળશે એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ક્યુ વી ડેલ્ટા ઇઝ ઇક્વલ થશે ક્યુ એટલે સમકદી પ્રક્રમ માટે અચળ કદે પ્રણાલીની આંતરિક ઉર્જાનો વધારો તે પ્રણાલી દ્વારા શોષાયલી ઉષ્મા જેટલો જ હોય છે અથવા અચળ કદ એ પ્રણાલીની આંતરિક ઉર્જાનો ઘટાડો તે પ્રણાલી દ્વારા મુક્ત કરેલી ઉષ્મા જેટલો જ હોય છે બરોબર છે કારણ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એની જે સોરી કારણ કે કદનો ફેરફાર જે ઉર્જા છે ઉર્જા ઈ અને ઉષ્મા કારણ કે કદ છે ડબલ્યુ ડબલ્યુ શું થાય છે જુઓ તો કારણ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી હવે ડેલ્ટા વિથ ઝીરો છે એનો મિનિંગ આ ઝીરો થાય તો ડબલ્યુ ઝીરો તો અહીંયા હું ક્યુ ઇન્ટુ ઝીરો લખી નાખું એ ઝીરો લખું કે ન લખું કઈ ફરક ન પડે એનો મિનિંગ કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ હું થશે ક્યુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ એટલે કે જો આંતરિક ઉર્જામાં વધારો થાય તો પ્રણાલી દ્વારા સોસાયલી ઉષ્મા એટલે કે આ સોસાયેલી ઉષ્મા એના જેટલી જ હોય અને જો આ ઉર્જા ઘટે એટલે ડેલ્ટા ઈ જો ઘટે જો આ વધે તો આને સોસાયેલી ઉષ્મા ના ઘટે તો આ મુક્ત કરેલી ઉર્જા ઓબ્વિયસલી ઘટે એટલે આનું મૂલ્ય માઇનસ હોય તો આણે જેટલી ઉષ્મામુક્ત ઘટાડેલી હોય એના જેટલું મૂલ્ય હશે એટલે હું થશે સમોસમી પ્રક્રમમાં સમકદી પ્રક્રમમાં ઉષ્મા એ અવસ્થા વિધેય તરીકે વર્તી શકે છે ધ્યાન આપજો ઉષ્મા એ અવસ્થા વિધેય તરીકે વર્તી શકે આ બહુ મોટી ટેગ લાઇન છે પણ ક્યારે ફક્ત ક્યારે કે જ્યારે એ પ્રક્રમ સમકદી પ્રક્રમ હોય ત્યારે બાકી કોઈ કાળેયા વર્તી શકશે નહીં ચાલો સમોષ્મી પ્રક્રમ દરમિયાન તો હવે સમોષમી પ્રક્રમ એટલે ઉર્જાનો કોઈ ફેરફાર જ નથી થતો એનો મિનિંગ ક્યુ ઝીરો ક્યુ ઝીરો છે પ્રણાલી પર થયેલા કાર્યને કેવો હોય છે સમાન જો અહીંયા જ મેં લખ્યું પ્રણાલીની ઊર્જામાં થયેલો જે વધારો છે એ પ્રણાલી દ્વારા જે કાર્ય થયું હોય એને સમાન છે એટલે કે જો પ્રણાલીમાં વાયુનું સમોસ્મી સંકોચન થાય તો આંતરિક ઉર્જા વધે સેમ અથવા જો પ્રણાલીમાં થયેલ કાર્ય ઘટે તો એ જ પ્રણાલી દ્વારા થયેલું કાર્યને સમાન હશે કારણ કે પ્રણાલી દ્વારા થયેલું કાર્ય કેવું હોય શૂન્ય હોય શૂન્ય હોય તો ડેલ્ટા ઈ તમારો આ સોરી માય મિસ્ટેક પ્રણાલી દ્વારા થયેલું કાર્ય માઇનસ હોય માઇનસ હોય એટલે આ જે ઉર્જા છે ઓબ્વિયસલી અહીંયા ઘટેલી દેખાડવી પડે કેમ કારણ કે આ મૂલ્ય માઇનસ છે માઇનસ હશે એટલે ઉર્જાનું ઘટાડો થયો હશે ઓકે એટલે કે જો પ્રણાલીમાં વાયુનું સમોસ્મી વિસ્તરણ થાય તો તે આંતરિક ઉર્જા કેવી થાય ઘટે છે એટલે ડેલ્ટા એ ઘટે એનો મિનિંગ કુલ ઉર્જા ફેરફાર જીરો એટલે પ્લસ ક્યુ ઇઝિકલ ટુ માઇનસ ડબલ્યુ મેં તમને આગળ આ માહિતી આપી દીધી છે કે પ્રણાલી દ્વારા થયેલ કાર્ય અને પ્રણાલી દ્વારા શોષાયેલ ઉષ્મા જેટલું જ હોય અથવા પ્રણાલી પર થયેલ કાર્ય પ્રણાલી દ્વારા મુક્ત કરેલી ઉષ્મા જેટલું જ હોય છે ઓકે

ક્યુ છે કારણ કે દબાણ સમાન છે દબાણ સમાન હશે એટલે પીમાં કોઈ ફેરફાર નથી થતો આઈ થિંક એટલે ક્યુ ને હું કરતા બનાવ તો અહીંયા પી લખી નાખું બરોબર મે પી હું કામ લખ્યું કારણ કે દબાણ સમાન છે આગળ જો અહીંયા મેં ક્યુ વી લખેલું હતું આ લોકોએ ક્યુ વી ક્યુ વી એટલે હું કારણ કે અહીંયા કદ સમાન છે ઓકે ચાલો ક્યુપીને કરતા બનાવ્યા ડેલ્ટા ઇ અંદર આવશે એટલે આ મૂલ્ય પ્લસ થશે એટલે ડેલ્ટા પી ઇન્ટુ સોરી પી ઇન્ટુ ડેલ્ટા વી ચાલો ક્યુ હવે ડેલ્ટા ઇ એટલે ઉર્જાનો ફેરફાર ઇ ટુ માઇનસ ઇવન એટ પ્રમાણે પી એટલે કદનો ફેરફાર વી ટુ માઇનસ વી વન ચાલો આનો ગુણાકાર થશે એટલે અહીંયા હું થશે બરોબર છે જો ન સમજાય તો હજી એક સ્ટેપ તમને દેખાડી દઉં ઈ માઇનસ ટુ પ્લસ પી વી ટુ માઇનસ પી વી વન હવે અહીંયા તમે ગુણાકાર હવે સમજાઈ જશે ઈ ટુ પ્લસ પી ઇન્ટુ વી ટુ માઇનસ ઈ વન પ્લસ પી ઓકે ચાલો એટલે આ રીતનું ક્યુપીનું સૂત્ર તમારું થશે અને જ્યાં એન્થાલપી છે ને એચ ઇઝ ઇક્વલ ટુ પી વી એટલે ક્યુપી એટલે શું થશે એચ ટુ માઇનસ એચ વન કારણ કે આ એન્થાલપીનું સૂત્ર થયું કોનું થયું એન્થાલપીનું સૂત્ર એટલે એચ ટુ માઇનસ એચ જેને તમે ક્યુપી ડેલ્ટા એચ એન્થાલ્પી એટલે ઉષ્માનો થતો થતો એક જ મિનિટ ઉષ્માનો થતો ફેરફાર ઓકે ઉષ્માનો થતો ફેરફાર તરીકે તમે એન્થાલ્પીને માહિતગાર થઈ શકો ઓકે ચાલો એક મૂકું છું સૂત્ર જરીક દાખલો ગણીને મને કયો તો ફટાફટ ચાલો શું આન્સર થશે અહીંયા આન્સર જ મને ડાયરેક્ટ આપવાનો છે ચલો બે લિટર કદ છે કદ ધરાવતા ત્રણસો ઝૂલ કાર્યક ઉષ્મા છે એટલે ક્યુ તમને આપેલું છે ત્રણસો ઝૂલ તો આંતરિક ઊર્જા ગણતરી કરવાની છે દીકરા આંતરિક ઉર્જા એટલે તમે એને શું લખો ડેલ્ટા ઇ હવે જો દીકરા ડેલ્ટા ઈ લખી શકાય અથવા યુ ઇ લખી શકાય બરાબર તમને જે ઈચ્છા થતી એ લખો એટલે ક્યુ પ્લસ ડબલ્યુ નું સૂત્ર થશે એટલે ઉષ્મા તો ચાલો દીકરા આપેલી છે કેટલી છે ત્રણસો પણ સર મને કાર્ય આપેલું નથી તો કાર્ય મેળવવા માટે શું થાય પી ઈન્ટુ ડેલ્ટા વી ચાલો ઓકે પી ઈન્ટુ ડેલ્ટા વી હવે હું છે કે બે લિટર કદ ધરાવતા વાયુને ત્રણસો જીવ ઉષ્મા આપવામાં આવે તો ઉપવામાં આપવામાં આવે ત્યારે એનું કદ છે એ બે પોઈન્ટ પાંચ લીટર થાય છે એટલે કદ વધે છે એટલે કદનો ફેરફાર શું થાય છે વી ટુ ઇઝ ઇક્વલ ટુ વી વન વી વન કેટલું છે બે લિટર છે વી ટુ છે બે પોઈન્ટ પાંચ લીટર ઓકે એટલે ડેલ્ટા વી જે કૂદ છે વી ટુ માઇનસ વી એ થશે બે પોઈન્ટ પાંચ માઇનસ બે ઓકે દીકરા શું થશે બે પોઈન્ટ પાંચ માઇનસ બે એટલે બે પોઈન્ટ પાંચ માઇનસ બે અને દબાણ કેટલું છે વાતાવરણ દબાણ એક છે એટલે અહીંયા વેલ્યુએશન માઇનસ આવશે કારણ કે માઇનસ શું થશે કારણ કે અહીંયા તમારે ત્રણસો ઝૂલ જેવું શું થાય છે કાર્ય એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે માઇનસ ઇન્ટુ એન ઇન્ટુ વી ટુ માઇનસ વી વન એટલે પોઈન્ટ પાંચ ઓકે એટલે પોઈન્ટ પાંચ આવશે એટલે તમારું હવે થયેલું જે કાર્ય છે એ થયેલું કાર્ય તમારે અહીંયા મૂકવાનું રહેશે બરોબર એટલે કુલ કેટલો આવશે પોઈન્ટ પાંચ લીટર બરાબર છે કાર્ય કેટલો આવશે પોઈન્ટ પાંચ લીટર આવશે બરોબર છે હવે પોઈન્ટ પાંચ લીટર એટીએમ કારણ કે દબાણ છે એટલે અહીંયા કદ લીટરમાં ને દબાણનો એકમ એટીએમમાં પણ દીકરા હવે મારે ઊર્જાનો ફેરફાર છે કારણ કે અહીંયા કાર્ય લેવું છે એ ઝૂલમાં લેવું પડશે બરોબર છે ઝૂલમાં જો મારે લેવું હોય તો થયેલું કાર્ય એટલે માઇનસ આ વેલ્યુએશન માઇનસ માઇનસ પોઈન્ટ પાંચ ગુણ્યા એકસો એક પોઈન્ટ ત્રણ બરોબર છે એકસો એક પોઈન્ટ ત્રણ લખો છો એટલે એ ઝૂલમાં ફરી જાય ઝૂલમાં ફરી જાય એટલે અહીંયા ઝૂલમાં હું જવાબ આવશે સર માઇનસ પચાસ પોઈન્ટ બસ આ થયેલું તમારું કાર્ય જો જુલમાં જવાબ માઇનસ પચાસ પોઈન્ટ પાસઠ ઝૂલ ઓકે હવે અહીંથી તમે ગણતરી કરી લો બરોબર એટલે બસો પોઈન્ટ પાંત્રીસ સમથિંગ ઝૂલમાં તમને જવાબ આવશે આ ડેલ્ટા યુ લખી શકો અથવા ડેલ્ટા એક પણ લખી શકો ઓકે એટલે આ રીતના તમે એની ગણતરી છે દીકરા ગણતરી કરી શકો ઓકે તો આઈ હોપ તમને અહીંયા સુધી આઈડિયા આવી ગયો હશે આજના ઉષ્માગતિ શાસ્ત્રના લેકચર સુધીમાં બરોબર આપણે ફરીથી કાલે આ લેક્ચરે આજ સમયે આપણે ફરીથી ભેગા થશું